નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણે માન્ય વડાપ્રધાન બ્રુનેઈ અને સિંગાપોર એની મુલાકાતે છે ત્યારે એમને બ્રુનેઈની શ્રેષ્ઠ મસ્જિદ જે સુલતાન વર્તમાન સુલતાનના પિતાશ્રી ઓમર અલી સૈફુદ્દીન એમના નામે બંધાયેલી છે એની મુલાકાતે માનનીય વડાપ્રધાન ગયા, એની પર થોડીક વાત કરીશું અને એમની આ મુલાકાત પછી એમણે જે સંયુક્ત જાહેરાત કરી છે, સંયુક્ત જાહેરનામું બહાર પાડ્યું છે જેને આમ તો જોઈન્ટ સ્ટેટમેન્ટ કહેવાય, એટલે સુલતાન અને માનનીય વડાપ્રધાન વચ્ચેનું, જેમાં આમ તો સંબંધો દ્રઢ કરવાની વાત છે, એની બહુ જ વિગતો એમાં જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેટલીક બાબતો એની અંદર આપણને થોડીક ઝલક મળે છે, પણ એ ભારત આવશે ત્યારે વધુ વિગતો જાહેર કરશે. આમ તો ખાસા બે પાના અમારા એમની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે પીએમઓ પર આજે મુકાયેલા છે, એ અમે આપની સાથે એની પણ થોડીક વાત કરીએ છીએ. માનનીય વડાપ્રધાનની સાથે વિદેશમંત્રી જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ એ પણ જોડાયેલા છે અને ત્યાં ભારતીય સમુદાયના જે લોકો છે એ લોકોએ માનનીય વડાપ્રધાનનું સ્વાભાવિક રીતે સ્વાગત કર્યું. એમણે આવકાર આપ્યો. માનનીય વડાપ્રધાન બ્રુનેઈથી સિંગાપોર ગયા ત્યારે ત્યાં નૃત્ય અને ઢોલક વગાડ્યા. નૃત્ય માનનીય વડાપ્રધાન તો કઈ નૃત્ય કરતા નથી, પણ એમને ઢોલક વગાડવાનો બહુ શોખ છે અને અમે થંબનેલમાં એ ઢોલક વગાડતા હોય, ઢોલ વગાડતા હોય એવા એમને મૂક્યા છે. પણ વચ્ચેની જે તસવીર છે એ તસવીર એ મસ્જિદની મુલાકાતે ગયા છે ત્યારની છે, અને આ મસ્જિદ 1958 એટલે કે અમારી ઉંમરની એ મસ્જિદ છે એમ કહીએ તો ચાલે, લગભગ 66-67 વર્ષ થયા. અને એ 28મા સુલતાનના નામે એ મસ્જિદનું નામકરણ થયેલું છે. અત્યારે 29મા સુલતાન છે અને એ વિશ્વમાં અત્યારે જે જીવિત શાસકો છે, રાજાઓ જે છે, સુલતાનો જે છે, એમાં સૌથી લાંબા સમયથી રાજ કરનારા સુલતાન છે. અને આપણે એમની ઘણી બધી વાતો અગાઉના એપિસોડમાં પણ કરી છે, પણ આ ડેક્લેરેશન જે છે, જોઈન્ટ સ્ટેટમેન્ટ જે છે, એ 3 અને 4 સપ્ટેમ્બરે માનનીય વડાપ્રધાને સત્તાવાર રીતે બ્રુનેઈ દારુસલામ એની મુલાકાત લીધી અને ત્યાંના જે સુલતાન છે એ બહુ લાંબુ લાંબુ એમનું નામ છે, એમની સાથે એમણે મંત્રણાઓ પણ કરી. એનું એક વાક્ય પહેલા પહેરામાં એક વાક્ય છે, ધીસ વોઝ પ્રાઇમ મિનિસ્ટર શ્રી મોદીઝ ફર્સ્ટ વિઝિટ એઝ વેલ એઝ ધ ફર્સ્ટ બાયલેટરલ વિઝિટ બાય એન ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર ટુ બ્રુનેઈ દારુસલામ. એ ત્યાંની રાજધાની છે અને એની આ માનનીય વડાપ્રધાનની પહેલી મુલાકાત છે નરેન્દ્ર મોદીની. પરંતુ અગાઉ આપણે જેમ વાત કરી હતી એમ 2013ના ઓક્ટોબરમાં માનનીય વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ એ ત્યાં ગયા હતા અને પત્રકારોનો રસાલો પણ એમની સાથે હતો, એટલે અમને એ વખતના રેડિફના જે પત્રકાર હતા શીલા ભટ્ટ એમનો એક સરસ મજાનો લેખ પણ એ વખતની ડૉક્ટર મનમોહન સિંહની બ્રુનેઈની મુલાકાતનો અમને વાંચવા મળ્યો. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો એ બહુ દ્રઢ
કરવાનો એમણે સંકલ્પ કર્યો એની વાત તો સ્વાભાવિક રીતે હોય. ઇમ્પોર્ટન્સ ઓફ ક્લોઝ ઇન્ટરેક્શન થ્રુ ધ એક્ઝિસ્ટિંગ બાયલેટરલ મિકેનિઝમ એન્ડ અગ્રીડ ટુ કન્ટિન્યુ કન્વિનિંગ રેગ્યુલર મિટિંગ્સ એન્ડ એક્સચેન્જ એન્ડ ડાયલોગ્સ ઓન બાયલેટરલ એન્ડ મલ્ટીલેટરલ ઇશ્યુઝ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ ઇન્કલુડિંગ રેગ્યુલર કન્વિનિંગ ધ ફોરેન ઓફિસ કન્સલ્ટેશન એન્ડ વેરિયસ જોઈન્ટ વર્કિંગ ગ્રુપ મીટિંગ. અમને એવી અપેક્ષા હતી કે સસ્તું ક્રૂડ ઓઇલ એના વિશે કોઈ કરાર થયો હશે, એ થયો હોય તો હજુ જાહેર આની અંદર તો કમસે કમ કરવામાં આવ્યો હોય એવું અમારા ધ્યાનમાં આવતું નથી. પણ એની વિગતો ધીરે ધીરે બહાર આવશે ત્યારે ખબર પડશે. તમને ખ્યાલ છે કે બ્રુનેઈના સુલતાન એ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એના પછી બે વાર એ ભારતની મુલાકાતે આવી ગયેલા છે, અને એના પહેલા ડોક્ટર મનમોહન સિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ બે વખત બ્રુનેઈના સુલતાન ભારતની મુલાકાતે આવેલા છે. માનનીય વડાપ્રધાને ફરીને એકવાર નજીકના ભવિષ્યમાં બ્રુનેઈના સુલતાનને ભારત આવવા માટેનું નિમંત્રણ આપ્યું છે, અને એમણે અત્યારે જે રીતે એમની મુલાકાતનું યજમાનપદ સુલતાને સ્વીકાર્યું એ બદલ એમને બિરદાવ્યા છે. આ બધી છે ને ડિપ્લોમસીની લેંગ્વેજ હોય છે. અને એ કહે છે કે ધ પ્રાઇમ મિનિસ્ટર એક્સપ્રેસ એપ્રિશિએશન ટુ હિઝ મેજેસ્ટી ફોર ધ વોર્મ રિસેપ્શન એન્ડ હોસ્પિટાલિટી અકોર્ડેડ ટુ હિમ એન્ડ ડેલિગેશન ડ્યુરિંગ ધ વિઝિટ. The Prime Minister also extended an invitation to His Majesty to undertake a visit to India in the near future. અને આવું નિમંત્રણ જ્યારે આપ્યું હોય ભારતમાં કે ત્યાં સત્તાપલટો થાય તો પણ ત્યાંના જે નવા સુલતાન થાય એ અથવા ભારતમાં નવા વડાપ્રધાન થાય એવી મુલાકાતો એ આગળ વધારતા હોય છે, કારણ કે વિદેશ સંબંધોની આ એક પરંપરા રહી છે. મને જે નવાઈ લાગે છે એ છે કે જ્યારે જ્યારે ચૂંટણી માથે હોય, ભારતમાં ચૂંટણી માથે છે વિધાનસભાઓની, તમને ખ્યાલ છે કે જમ્મુ કાશ્મીર એટલે મુસ્લિમ બહુલ પ્રદેશ જે છે આપણું રાજ્ય હતું અને એને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નરેન્દ્ર મોદીની સરકારે વિભાજિત કરી દીધું, એ રાજ્ય જમ્મુ કાશ્મીર એના એક કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં એની વિધાનસભાની 90 બેઠકો એની ચૂંટણી જાહેર થઈ છે, અને ત્યાં ભારતીય જનતા પાર્ટીએ જે એને માથે જે મહેણું હતું કે મુસ્લિમ ઉમેદવારો ઊભા નથી રાખતા ચૂંટણીમાં, એ મહેણું ભાંગવા માટે કદાચ એમણે, મેં કહ્યું તું અગાઉ પણ એક એપિસોડમાં કે વેલીમાં એમના તમામ પ્રભારી જે કહી શકાય બેઠકોના એટલે ત્યાંની વિધાનસભા બેઠકોના પ્રભારી એ તમામ મુસ્લિમ છે અને એમના મોટા ભાગના ઉમેદવારો પણ મુસ્લિમ છે જમ્મુ કાશ્મીરની અંદર. જમ્મુ એ હિન્દુ બહુલ પ્રદેશ છે, લડાખ એ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ છે જે બૌદ્ધ બહુલ છે, અને ખીણ પ્રદેશ જે છે કાશ્મીર એ મુસ્લિમ બહુલ છે. જ્યારે તમે ડોક્ટર કરણસિંહ જે રાજવી પરિવારના રહ્યા એમને તમે જો એમ કહો કે તમે કાશ્મીરી છો તો એ કહેશે ના હું કાશ્મીરી નથી, કારણ કાશ્મીરી ઓળખ જે છે એ મુસ્લિમો સાથે બ્રેન્ડ થઈ ગઈ છે, અને એ કહેશે કે હું ડોગરા છું. ડોક્ટર કરણસિંહ પોતાને ડોગરા ગણાવવામાં ગૌરવ અનુભવે છે. અત્યાર સુધી એવું થતું હતું કે ભારતીય જનતા પાર્ટીએ જમ્મુમાં બેઠકો જીતતી હતી અને પીડીપી કે એનસી કે કોંગ્રેસ એ ખીણ પ્રદેશમાં, કોંગ્રેસ તો ખીણ પ્રદેશમાં અને જમ્મુ પ્રદેશમાં પણ બેઠકો જીતતી રહી છે, સત્તામાં પણ આવતા રહ્યા છે આ પક્ષો. પણ જ્યારે જ્યારે ભારતમાં ચૂંટણી હોય ત્યારે માન્ય વડાપ્રધાન એ ન કેના પ્રકારે કાં તો સંયોગ હોય કાં એમનું આયોજન હોય, પણ એ કાં તો ઇજિપ્તની કોઈ મસ્જિદની મુલાકાતે જશે અથવા યુએઈની
મુલાકાતે જશે, અથવા બ્રુનેઈમાં મુસ્લિમ બ્રુનેઈમાં મસ્જિદની મુલાકાતે જશે. કદાચ એમને આર્કિટેક્ચરમાં કદાચ વધુ રસ હશે, મને ખ્યાલ નથી. પરંતુ ભારતમાં જે ભારતીય મુસ્લિમો છે એમની વિરુદ્ધમાં એમની પાર્ટીના મિનિસ્ટરો અને નેતાઓ એ સતત નિવેદનો કરતા રહે છે, જાણે કે મુસ્લિમો ભારતના નાગરિકો ન હોય એ રીતે. મને લાગે છે કે માનનીય વડાપ્રધાન પાસેથી એટલી આપણે જરૂર અપેક્ષા કરીએ, કારણ કે વડાપ્રધાન 140 કરોડની જનતાના છે. ભલે એમની પાસે અત્યારે બહુમતી ન હોય પોતાના પક્ષની, પણ જ્યારે એ વડાપ્રધાન પદે છે, ભલે છે ને લંગડી સરકાર છે, બે કાખ ગોળી પર ટકેલી સરકાર છે, 240 બેઠકો જ ધરાવે છે, 272 બેઠકો એ બહુમતી થાય. એમની જે અપેક્ષા હતી 370ની એ ફલીભૂત નથી થઈ. આમ તો 400 પારની વાત કરતા હતા, એટલે બંધારણને ફગાવી દેવાની એમની મહેચ્છા હતી એવું એમના જ પાર્ટીના સંસદ સભ્યો અને લોકસભાના ઉમેદવારો પણ કહેતા હતા. પણ આપણે એટલી જ અપેક્ષા કરી શકીએ કે જ્યારે માનનીય વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન થયા છે, અને જ્યાં સુધી વડાપ્રધાન છે ત્યાં સુધી 140 કરોડની જનતાના વડાપ્રધાન છે, મારા પણ વડાપ્રધાન છે, તમારા પણ વડાપ્રધાન છે. એ માત્ર ભારતીય જનતા પાર્ટીના સમર્થકોના વડાપ્રધાન નથી, આ દેશના વડાપ્રધાન છે. ત્યારે એમણે પોતાના પક્ષના જે નેતાઓ છે, બટકબોલા મુસ્લિમ વિરોધી નિવેદન કરનારા નેતાઓ, જેમાં મુખ્યમંત્રીઓ પણ સામેલ છે, ધારાસભ્યો પણ સામેલ છે, સંસદ સભ્યો પણ સામેલ છે, કેન્દ્રીય મંત્રીઓ પણ સામેલ છે, એ બધાને જસ્ટ ફાર એન્ડ નો ફર્ધર એવો એક આદેશ આપવો જોઈએ. જો નરેન્દ્ર મોદીનું ચલણ એ એમના પક્ષમાં ચાલતું હોય અને એમનામાં એક પ્રામાણિકતા હોય, સબકા સાથ સબકા વિશ્વાસ, સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ, એ માત્ર કોરું નિવેદન ન હોય, સ્લોગન ન હોય, અને અંદરથી એમને જો દેશની તમામ પ્રજા માટે જો એ પ્રકારનો સદ્ભાવ હોય, તો એમણે પોતાના પક્ષના જે નેતાઓ છે, મિનિસ્ટરો છે, કાર્યકર્તાઓ છે, એ લોકોને આદેશ આપવો જોઈએ કે આજ પછી તમે મુસ્લિમોની વિરુદ્ધમાં કોઈ નિવેદન નહીં કરો. કારણ સરદાર સાહેબે જે વાત કરી હતી એ વાતનું હું આ તબક્કે સ્મરણ કરાવું કે આ દેશ એ હિન્દુઓનો છે, આ દેશ મુસ્લિમોનો છે, આ દેશ ખ્રિસ્તીઓનો છે, શીખોનો છે, જૈનીઓનો છે, આ દેશમાં વસતા તમામનો છે આ દેશ. અને હિન્દુ રાષ્ટ્ર પાગલો કા ખ્યાલ હૈ, ગાંડાઓનો ખ્યાલ છે હિન્દુ રાષ્ટ્ર એ. આ છે ને સરદાર સાહેબના શબ્દો છે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ બહુ સ્પષ્ટપણે કહેતા હતા કે હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ રાજ, એની સામે કોઈ પણ ભોગે આપણે લડી લેવું પડશે. જો મારા વડાપ્રધાનમાં એટલી પ્રામાણિકતા હોય, પ્રજા પ્રત્યેની નિષ્ઠા હોય, પ્રજાનું સુખ ઇચ્છતા હોય, મને આ તબક્કે ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો એટલે પ્રજાવત્સલ રાજવી તરીકેનો એમનો ચહેરો મારી સામે આવે છે, સરદાર સાહેબનો ચહેરો મારી સામે આવે છે, નહેરુનો ચહેરો મારી સામે આવે છે, ગાંધીજીનો ચહેરો મારી સામે આવે છે, અને આ દેશની પ્રજા માટે જે એમને સદ્ભાવ હતો, એ સદ્ભાવ અને જે સહિષ્ણુતા એ અપેક્ષિત હતી, એ જ સહિષ્ણુતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ દાખવવી જોઈએ, એટલું તો આજે હું જરૂર કહીશ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં, પણ મારી આ વાત સાથે તમે સંમત હશો જ એવી મને ખાતરી છે, કારણ કે બંધારણનો જે આત્મા છે એની મેં વાત કરી છે. તમે લોકશાહીમાં માનતા હશો, અને લોકશાહીમાં માનતા હો તો આ દેશની પ્રજાના તમામ ધર્મની પ્રજાને માટે સહિષ્ણુતા એ તમારે રાખવી પડશે.
માનનીય વડાપ્રધાને રાખવી પડશે, એમના મંત્રીઓએ રાખવી પડશે, એટલું તો આપણે અપેક્ષિત માનીએ છીએ. નમસ્કાર.